જય સ્વામિનારાયણ મજામાં આજે આપણે ચોપડીની અંદર પેજ નંબર બસો ટુ હંડ્રેડ ઉપર ટોપિક છે અગિયાર પોઈન્ટ બે પોઈન્ટ ત્રણ સક્ષમ યજમાન મતલબ થાય પુનઃ સંયોજિત ડીએનએ સાથેના રૂપાંતરણ માટેનો એક યજમાન જોઈએ આનો મતલબ શું થાય તમને કહું પેજ નંબર બસ્સો ઉપર ચેપ્ટર આપણો અગિયાર છે બાયોટેકનોલોજીના સિદ્ધાંતો અને પ્રક્રિયાઓ ચલો આગના વિડીયોમાં તમે એવું તો જોઈ લીધું કે ભાઈ આપણે આર ડીએનએ બનાવો છે આર એટલે રિકોમ્બિનેટ ડીએનએ પુનઃ સંયોજિત ડીએનએ બનાવો છે એવો ડીએનએ બનાવો છે કે જેની અંદર આપણા ઈચ્છિત ગુણધર્મ આપણા ઈચ્છિત લક્ષણ ધરાવે તો ડીએનએ હોવો જોઈએ બરાબર ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ કે ભાઈ વાયરસ હોય વાયરસ કોઈ પણ વાયરસ ચલોને વાત કરીએ કોરોના ચાલે છે તો કોરોના આજે કોરોના વાયરસ છે હવે જ્યારે આની રસી બનાવવાની હોય આની જ્યારે રસી બનાવી હોય તો એ રસી બનાવવા માટે જે પદ્ધતિ વપરાય છે એ પદ્ધતિનું નામ છે બાયોટેકનોલોજી બરાબર ટુમાં આપણો પાઠ બાયોટેકનોલોજીમાં તમે જે અત્યારે રિકોમેન્ડેડ ડીએનએ ભણ્યા ને બસ એ જ કોરોનાની રસી બનાવવા માટેની પદ્ધતિ આ પદ્ધતિની મદદથી બાયોટેકનોલોજીની અંદર જે પ્રક્રિયાઓ આપણે ભણીશું પાછળ આ ડીએનએ કઈ રીતે બનાવો એના માટેની તો એ પદ્ધતિ એટલે બાયોટેકનોલોજીમાં આવશે જ્યારે પણ આ વાયરસની રસી બનાવવાની હોય ને વાયરસની રસી બધા એવી જ બને વાયરસને નિષ્ક્રિય કરી દેવાના મારી નાખવાના પછી એને શું કરવાનું શરીરની અંદર દાખલ કરવાના નિષ્ક્રિય સ્વરૂપે મૃત સ્વરૂપે એટલે આપણું શરીર શું કરશે એની સામે એન્ટીબોડી બનાવશે બરાબર પણ એ વાયરસ મરી ગયેલા હશે એટલે આપણું શરીરની જે એન્ટીબોડી હશે વપરાશે નહીં એમને એમ પડી રહેશે ભવિષ્યમાં સાચુકલા વાયરસ જીવતા વાયરસ શરીરમાં ઘૂસી ગયા તો આપણી પાસે એન્ટીબોડીનો ડોઝ બનેલો જ હતો પહેલાં અને શરીર ફટાફટ નવી એન્ટીબોડી પણ બનાવશે ઉર્પાધિ પ્રતિકારકતામાં બીટા કોષો દ્વારા સ્મૃતિ કોષો કહીએ આપણે એના એ બધા ભેગા થશે ફટાફટ બીજી નવી રસી પણ બનાવશે ટૂંકમાં ડોઝ વધી ગયો એન્ટીબોડીના શરીરની અંદર અને આપણો રોગ નહીં થાય રસી મૂકાવાથી આ ફાયદો થાય પણ એક સમસ્યા છે કે જો એક પણ વાયરસ જે રસી મૂકાઈ કોઈ વ્યક્તિને અને એમની અંદર કોઈ એક પણ વાયરસ એક જ વાયરસ એમ એ નાનકડી જે એમએલમાં રસીઓ હોય પાંચ એમએલ કે બે એક એલ બી હોય એક એમએલ કે એક અને એની અંદર એક પણ વાયરસ જીવતો રહી ગયો હોય તો બહુ જ ખતરનાક સાબિત થાય એ વ્યક્તિ માટે બરાબર માટે સલામત રસી બનાવવા માટેની રીત આવી રહી છે બાયોટેકનોલોજીની તો આપણે એના માટે શું કરવું પડશે તો એના માટે તો આપણે જે કોરોના કહીએ આપણે તો આ કોરોનાનો ડીએનએ લેવો પડે વાયરસનો ડીએનએ લેવો પડે બરાબર સાથે સાથે જે માનવ કહીએ આપણે એક મિનિટ માનવ નહીં ઈસેરેશિયા કોલાય જે કહીએ ઈ કોલાય બેક્ટેરિયા બરાબર આ ઈ કોલાય બેક્ટેરિયા જે કહીએ એ આ ઇકોલાઇ બેક્ટેરિયા જે કહીએ એનો ડીએનએ લેવો પડે એટલે કે આનું પ્લાઝમિટ લેવું પડે બરાબર અને આનો ડીએનએનો ટુકડો લેવો પડે ઓકે અને એ ટુકડા કઈ રીતે કરવાની તો આપણને ખબર જ છે એ ટુકડા કરવાની રીત આપણને ખબર જ છે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો મારફતે એટલે આ બંને જ્યારે ભેગા થઈ જાય આ રીતે તો આ બની ગયો રિકોમ્બિનેટ ડીએનએ બરાબર આને કહેવાય રીકોમ્બિનેટ ડીએનએ તરીકે ઓળખાય આટલો આ ટુકડો નવો આવી ગયો આ વાયરસનો ડીએનએ છે બરાબર કહેવાનો મતલબ શું હતો કે એ જે વાયરસનો ડીએનએ આવ્યો એટલે એને કહેવાય રિકોમ્બેડેડ ડીએનએ ડીએનએ બની ગયો અને આપણે આનો રસી તરીકે ઉપયોગ કરી શકતા હશું બરાબર પણ હવે એક સમસ્યા છે ચલો ડીએનએ તો બનાવી દીધો ડીએનએ તો બનાવી દીધો આપણે આવા જસ્ટ વાત છે જસ્ટ એક સંખ્યા આપું છું કે એક કરોડ બનાવે આપણે એક કરોડ બરાબર એક કરોડ તો નહીં થાય ને પણ જાત તો જોવા કેટલી બધી જાય અને એક કરોડમાં તો કેટલી રસી બનશે માંડ એ કેમ નહીં બની હોય આપણે તો જથ્થાબંધ રસી બનાવી છે તો તો પછી ડીએનએની સંખ્યા પણ કેવી જોઈએ અસંખ્ય આ એક કરોડ બનાવતા બનાવતા આપણા કેટલાય રૂપિયાનો ખર્ચો થઈ ગયો છે બરાબર તો આપણે એને સરળતાથી બનાવો છે એક પણ રૂપિયાનો ખર્ચા કર્યા વગર તો પછી શું કરવું પડે આજે આ પ્લાઝમિટ બન્યું ડીએનએ વાળું જે પ્લાઝમિટ બન્યું નવું બરાબર એને આપણે શું કરવું પડશે કોઈ સક્ષમ યજમાનમાં દાખલ કરવો પડશે કે જેથી એ લોકો જ્યારે ડબલ થાય એટલે કે એ લોકોની જ્યારે વૃદ્ધિ થાય આ સૂક્ષ્મજીની વૃદ્ધિ બહુ ઝડપી હોય તમને ખબર છે સેકન્ડમાં કે તો મિનિટમાં તો એ લોકો અબજોની સંખ્યામાં બની જતા હશે તો જો આપણે એ સક્ષમ યજમાનમાં દાખલ કરી દઈએ આરડીએનએને તો તો આપણા મિનિટોમાં તો કેટલો બધો જથ્થો બનતો હશે આરડીએનએનો ઢગલા બાંધ એક નાનકડી જગ્યામાં પેટરી ડીશની અંદર આપણે લઈએ ના થોડાક ડીએનએ બરાબર તો તો કેટલા બધા આરડીએનએ બનાવી દે અમુક સમયના અંતે તો તો કલાક બે કલાકમાં તો આખી દુનિયામાં રસી પહોંચાડ્યો હોય તો બની જાય ને એટલે બધા ડીએનએ બની જાય ને પ્લાસમેટ પણ એ આર આરડીએનએને સક્ષમ યજમાનમાં નાખો કઈ રીતે એની આ પદ્ધતિ અહીંયા ભણવાની છે બરાબર તો આપણે એ ભણવાનું છે અહીંયા કે આજે આ રિકોમ્બિનેટ ડીએનએ બન્યો રિકોમ્બિનેટ ડીએનએ કયો મેં હમણાં તો કીધું તમને કે એક ડીએનએ જે હશે આ ડીએનએ જે છે એ સિરેસ્ટકોલાઇનો છે એની અંદર આપણે શું કરીશું એની અંદર આપણે બહારથી કોઈ નવો ડીએનએ દાખલ કરીશું બરાબર એ આ રીતે તો આવો જે આ ડીએનએ બનાવ્યો છે આ આ ડીએનએને યજમાનમાં દાખલ કરવો છે યજમાન એટલે યજમાનનો મતલબ શું થાય કે જેની અંદર આ પ્લાઝમી જાય અને જેમ યજમાનની સંખ્યા વધે તેમ એમ પ્લાઝમીની સંખ્યા પણ વધે રિકોમિને ડીએનએની સંખ્યા પણ વધે પણ આ સરળતાથી ના જઈ શકે ભાઈ કે આ ડીએનએ છે ભલે આ ડીએનએ રહ્યો પણ ડીએનએ તો ખરો ને અને યજમાન કોઈ પણ હોય સજીવ હોય કે ના હોય અને સજીવ હોય તો સજીવના જે કોષો કહીએ આપણે એ કોષોની અંદર શું હોય કોષ રસ સ્તર હોય કે ના હોય અને કોષ રસ સ્તર જે હશે એ લિપિડનું હોય હા દરેક સજીવોની અંદર હવે આ ધ્રિસ્તરે જે હશે એ આ ડીએનએના અંદર જવા જ નહીં દે કોષની અંદર એ બોર્ડરના ક્રોસે જ નીકળીએ કે ડીએનએ આપણો કેમ કે ડીએનએ ઋણ ભારિત છે જલદ્રાવ્ય છે પાણીમાં ઓગળી જતો હોય છે જલદ્રાવ્ય જે પદાર્થો હશે એ તમને ખબર છે કોષ સ્તરમાંથી સરળતાથી પસાર નહીં થઈ શકતા તો પછી આપણે એક આ સમસ્યા છે તો આપણા ડીએનએના આપણે સક્ષમ યજમાનમાં નાખવો કઈ રીતે એના માટેની બધી પદ્ધતિઓ એટલે અગિયાર પોઈન્ટ બે પોઈન્ટ ત્રણ બરાબર હવે મારી વાત બરાબર ધ્યાનથી સાંભળો અને પાછળ મેં એનિમેશન મૂકેલું જ છે વિડીયો પૂરો જોશો અત્યારે હું જે સમજાવું છું એની અંદર તો એનિમેશનમાં કંઈક ખબર પડશે બરાબર એટલે નાનકડો એવો ટોપિક છે પણ વિડીયો થોડોક લંબાઈ જશે તમને સમજાવવા માટે એટલા માટે ચલો તો એ સક્ષમ યજમાનમાં દાખલ કરવાની બધી પદ્ધતિઓ કઈ કઈ તો નંબર એક આવશે સીએ પ્લસ ટુની સારવાર કેલ્શિયમની સારવાર બરાબર સીએ પ્લસ ટુની સારવારનો મતલબ શું થાય આપણું જે કોષ રસ સ્તર છે ને એ ઋણ આયન છે તો એની ઉપર જો આપણે આયન મૂકી દઈએ એટલે કે કેલ્શિયમ લગાવી દઈએ કેલ્શિયમ આપણે ચોંટાડી દઈએ તો ડી એને સરળતાથી શું થતું હશે કોષ રસ સ્તરમાંથી પસાર થઈ જાય છે બરાબર તો એના માટે શું કરવું પડતું હશે એ કોષ રસ્તરમાં ફેરફારો કરવા પડશે બરાબર માટે પહેલાં તો શું કરવું પડે જે કેલ્શિયમની સારવાર આપવાની હોય તો એ પહેલાં કોષો જે આવેલા હશે તો આ કોષો એને બરફમાં મૂકવામાં આવે બરફની અંદર બરાબર બરફની અંદર મૂકવામાં આવશે પછી પુનઃ સંયોજિત ડીએનએ જે હશે એની સાથે આ જે કોષો હોય એ પ્લાઝમિડ જે કહીએ આપણે એ પ્લાઝમિડ આ ડીએનએ અને કોષો બધું ભેગું કરીને એના સમયે મૂકી દેવાનું બરફની અંદર મૂકી દેવાનું અમુક સમય સુધી એમ બરાબર અને પછી શું કરવાનું એને આમાંથી લઈ લેવાના બરફમાંથી અને ફોર્ટી ટુ ઊંચ સેલ્શિયસ તાપમાને પાછા મૂકી દેવાના મોસ્ટ ટાઈમ એમ શીખ્યું કેટલા તાપમાને રાખવામાં આવતા હશે સુધી બેતાલીસ અંશ સેલ્શિયસ તાપમાને રાખવાના પાછા સમૂહ મૂકી દેવાના આવતા હશે બરફમાં મૂકી દેવાના આવું બે ત્રણ વખત કરવામાં આવશે એટલે આરામથી જે પેલો ડીએનએ હશે ને એ ડીએનએ કોષ રસમાં પ્રવેશી ગયો હશે એ જે ડીએનએ હશે એ ડીએનએ સરળતાથી ઇશે રેશિયા કોલાઈ જે કહીએ આપણે નોર્મલી આપણા માટે સક્ષમ યજમાન તો ઈસેરેશિયા કોલાય જ છે તો આ રીતે જે આરડીએનએ છે એ સરળતાથી આની અંદર પ્રવેશી જશે અહીંયા આવી જશે બરાબર તો આ એક પદ્ધતિ જે કેલ્શિયમની સારવાર અત્યારે હાલમાં સૌથી વધારે સ્વીકાર્ય છે એટલે કે મોટાભાગે જે બાયોટેકનોલોજીની લેબ હશે ને એમાં આ રીતે જ જે ડીએનએ હશે એને સક્ષમ યજમાનમાં ઉમેરવામાં આવતો હશે કઈ રીતે થાય છે પાછળ એનિમેશન હું બતાવું છું તમને બરાબર પછી બીજી કઈ કોઈ પદ્ધતિ ખરી હા તો બીજી પદ્ધતિ જે વિદ્યુત છિદ્રતા વિદ્યુત છિદ્રતાનો મતલબ શું થતો હશે વિદ્યુત છિદ્રતા એટલે જે પુનઃ છે ડીએનએના પ્રવેશ માટે જે આર ડીએનએ હોય તો આર ડીએનએના પ્રવેશ માટે જે કોષરસ સ્તર હોય જે આ જે બેક્ટેરિયા હોય તો બેક્ટેરિયાનું જે ઉપરનું સવા પડ હોય કોષરસ સ્તર એના પ્રવેશશીલ બનાવવા માટે એને ઊંચા વિદ્યુત પ્રવાહ એટલે કે આપણે સરને કરંટ આપવામાં આવશે આને કરંટ કહીએ નહીં રહ્યો એમ ઊંચો વિદ્યુત પ્રવાહનો ત્વરિત ધબકાર આપવામાં આવે મતલબ કે કરંટ આપવામાં આવે ઘણા હાર્ટ હાર્ટઅટેક આવતો હોય તો પેલો ઇસ્ત્રીઓ નહીં લગાડતા ઇસ્ત્રીના કહેવાય લે એને એને ઇલેક્ટ્રોડ કહેવાય બરાબર તો એ તમે જોલ લગાવીને પછી છે ને હાર્ટ હાર્ટઅટેક આવ્યો હોય એના પછી એમ એ લોકો આ મૂકીને ફાટી લઈને દબાવો પેલો બીચો અર્ધ અધ્ધર થઈ જતો હોય હે ને બસ એ જે થડકાર આપ્યો કહેવાય એ થડકાર ઇલેક્ટ્રોનનો શોક આપ્યો તો આને પણ આપણે શું કરીશું ઇલેક્ટ્રોન જે હશે એનો શોક આપીશું એટલે આ કોસરસર જે હશે ને એની છિદ્રતામાં શું થતું હશે વધારો થશે વધારો થાય એટલે ડીએને જે હશે આરામથી આ ડીએની અંદર પ્રવેશી જશે બરાબર એક બીજી પદ્ધતિ આ છે વિદ્યુત છિદ્રતા કહેવાય એને બરાબર પહેલી કઈ આવી સીએ પ્લસ ટુની સારવાર બીજી કઈ આવશે વિદ્યુત છિદ્રતા બરાબર ચોપડીને નહીં આપી આવી વિદ્યુત છિદ્રતા અમુક આપી દીધી અમુક નહીં આપીએ લોકોએ એમ પછી ત્રીજી એક રીત છે સૂક્ષ્મ અંતઃક્ષેપણ સૂક્ષ્મ અંતઃક્ષેપણ આ લખી નાખવાની હા આ ચોપડીમાં આપી જઈએ જે તો તમારી ચોપડીને જો બસો એક નંબરના પેજ ઉપર માઇક્રો ઇન્જેક્શન કહેવાય લખ્યું દઉં ઘાટ્ટા અક્ષરે સૂક્ષ્મ અંતક્ષેપણ માઇક્રો ઇન્જેક્શન મતલબ મતલબ એવો થાય કે સૂક્ષ્મ અંતક્ષેપણની અંદર જે પુનઃ જે ડીએનએ હોય ડીએનએ હોય એના સીધે સીધા ઇન્જેક્શન દ્વારા કોષ કેન્દ્ર પ્રાણી કોષોના જે કોષ કેન્દ્ર હોય એની અંદર નાખી દેવામાં આવશે એટલે કે પ્રાણી કોષોના કોષ કેન્દ્રમાં સીધું જ અંતક્ષેપણ કરવામાં આવ્યું જે કોષ હોય ધારો કે આ કોષ છે અને આરો આર ડીએનએ હોય તેને એક ઇન્જેક્શનમાં ભરી દેવાનું અને ઇન્જેક્શનની સોય મારફતે એને શું કરી દેવાનું સીધે સીધા કોષ કેન્દ્રમાં સ્થાપિત કરી દેવાનું બરાબર જેમ કે આપણા શરીરની અંદર કોઈ દવા નાખી આપણને પેટમાં દુખાતું હોય કે માસું દુખાતું હોય તો ડૉક્ટર આપણને દવા હાલતા હોય રાઈટ પણ ઘણી ઘરે તો આપણે ત્વરિત અસર કરવી હોય તો ઇન્જેક્શન લેવું પડે ને ભાઈ દવા લઈશું તો દવા પેટમાં જશે જઠરમાં જશે જઠરમાં ઓગળશે ઓગળશે પછી લોહીમાં ભળશે લોહીમાં ભળશે પછી લોહી શું કરશે એને પહોંચાડશે કોષ એનું શોષણ કરશે વાર લાગે થોડી મટ્ટર પણ ઇન્જેક્શન આપ્યું હશે તો ઇન્જેક્શનથી જે દવા હશે ને સીધે સીધી લોહીમાં પડી ગઈ એટલે લોહી સીધે સીધું ક્યાં પહોંચી જશે ગ્રાહી કોષોમાં પહોંચી જશે ગ્રાહી કોષો શું કરશે દવાઓને ગ્રહણ કરી લેશે અને ફટાફટ રિઝલ્ટ મળશે જે અડધો કલાકે કામ થતું હતું એ ફક્ત પાંચ મિનિટમાં થઈ જશે તો આ સૂક્ષ્મ અંતક્ષેપણ મતલબ શું થાય માઇક્રો ઇન્જેક્શન ઇન્જેક્શન છે જુઓ કે જેના મારફતે હા એક સૂક્ષ્મ ઇન્જેક્શન આવે કે જેના દ્વારા આપણે શું કરીશું આ સૂક્ષ્મ લેવલના ડીએનએના અંદર કોષોમાં સ્થાપિત કરી શકીશું પછી મેદસ્વીકરણ હા એક બીજો શબ્દ છે મેદસ્વીકરણ આ પણ નહીં આપી ચોપડીમાં મેદસ્વીકરણ પુનઃ સમય ડીએનએ જે હશે ને ચરબીનું આવરણ લગાવી દઈશું આપણે આરડીએનએ છે તો એના ઉપરના ભાગે આપણે શું કરી દઈશું અહીંયા ચરબી લગાવી દઈશું અહીંયા આજુબાજુ આ ચરબીનું પડ લગાડી દઈશું એનાથી શું થાય એનાથી એ ફાયદો થશે કે કોષ રસ્તર શનું બદલશે લિપિડનો તો એ કોનો વિરોધ કરતો હોય પાણીમાં ધરાવ્યો હોય તે વા બરાબર પણ ચરબીમાં ધરાવ્યો હોય હવે તો ના વિરોધ કરતો હોય ને માટે આ ચરબી જ છે એની ઉપર ચરબી લગાવી દીધી જ આપણે અને કોષ રસ્તર જે હશે એ આનો વિરોધ નહીં કરે કે એ ચરબીને જ છે અંદર રહેલા ડીએને તો એને ખબર જ નહીં પડે જ્યાં સુધી ખબર પડશે ત્યાં સુધી તો આ ડીએને અંદર ઘૂસી ગયો હશે બરાબર મતલબ કે આપણે શું કર્યું કોષ રસ્તરનું બે ખૂબ બનાવ્યું બરાબર પ્રાણી કોષની અંદર કે વનસ્પતિ કોષ જે હશે એના અંદર આ એક પદ્ધતિ છે આરડીએ અંદર દાખલ કરવાની જેથી કોષ રસ્તરે અનુમતિ આપી દેશે એટલે એને મેદ જ સ્વીકારવાની કે મેદ એટલે ચટવી બરાબર એનું આપણે લગાડી દેવાનું પછી એક બીજી પદ્ધતિ છે કણીય પ્રચંડ વર્ધણ આ લખી નાખો કણીય પ્રચંડ વર્ધણ હું બોલું છું પ્રચંડ વર્ધણ બરાબર તમારી ચોપડીમાં આ લખી છે પેનું નામ છે જેવ પ્રાક્ષેપિક જુઓ જેવ પ્રાક્ષેપિકી અથવા તો જનીન સ્ફોટક આવો શબ્દ લખ્યો છે જનીન ગન આ બધી એક જ નામ છે આ નામ તમારા ચોપડીની આપી લખી નાખજો કણીય પ્રચંડ વર્ધન શબ્દ આપ્યો નથી એટલે એ જ બંનેમાં સરખું જ થાય શું પદ્ધતિ હોય એની અંદર તો આર એ જે આવેલો હશે એ આર ઉપરના ટંગસ્ટન કાં કાતો સોનું ગોલ્ડ જે કહીએ આપણે એનું આવરણ લગાડી દેવાનું એનાથી આવરિત કરી દેવાનું અને પછી શું કરવાનું એની ઉપર જે બીટા ગેમા જઈએ કહીએ ને એવા વિકિરણોથી એનો સ્ફોટન કરવાનો એટલે કે દાખલ કરવાનું એટલે આ પદ્ધતિના જે પ્રક્ષેપી તરીકે ઓળખાય જનીન સ્ફોટક કહેવાય જનીન ઘન કહેવાય મતલબ શું થાય જો આ કોર્ષ છે એજમાન કોષ બરાબર ઈ સરે સાય કોલાઇટ આઈરો આરડીએનએ છે હવે આની ઉપર શું કરીશું આપણે સોનાનું કવર લગાડી દીધું ટંગસ્ટન કે સોનાનું કવર લગાડી દઈશું બરાબર હવે અહીંથી એક પ્રકારને આ રીતે કિરણોનો મારો કરીશું આપણે એટલે કિરણો તો શું થશે કોષ રસ્તરમાંથી આરામ આરપાર નીકળી જશે છે કોષમાંથી આરપાર નીકળી જાય પણ એની જે તાકાત હશે એ તાકાતના આધારે આ સીધે સીધો અંદર ઉતરી જશે બરાબર એની એક લિમિટ હોય બરાબર કંઈક ચોક્કસ નિયમ હોય કે ભાઈ કેટલી ગતિએ રાખવાના એમ ભાઈ બહુ ગતિએ રાખવામાં છે તો આ તો બહાર નીકળી જશે સારસા આઠ આર પાર કોષોની બહાર નહીં નીકળવાનું આપણે એને કોષોની અંદર રાખવાનો છે તો આજે એક પદ્ધતિ છે એને જનીન ઘન તરીકે પણ ઓળખાય છે બરાબર અને છેલ્લે અંતિમ પદ્ધતિ જે તમને લખી ચોપડીની અંદર એમાં બિનહાનિકારક વાહકોનો ઉપયોગ કરવામાં આવતા હશે બિનહાનિ કારક વાહકો એટલે જે પેલા ટીઆઈ પ્લાઝમિટવાળા જેવા હતા ને એ તો રોગકારક હતું ટીઆઈ પ્લાઝમિટ તો પહેલાં જેવા કોઈ વાહક લઈ લેવાના અને એ વાહકથી એને શું કરવાનું યજમાનના સંક્રમિત એટલે કે ચેપ લગાડવાનો એટલે જ્યારે પેલો વાહક અંદર પ્રવેશતો હશે ને સાથે સાથે આપણે શું કરી દઈશું આપણે પણ અંદર દાખલ કરી દઈશું સ્થાનાંતરિત કરી દઈશું એક આ છેલ્લી પદ્ધતિ પણ છે પણ આ બધી પદ્ધતિઓમાં સૌથી બેટર પદ્ધતિ છે અત્યારે હાલમાં સીએ પ્લસ ટુની સારવારવાળી બરાબર કેટલી પદ્ધતિઓ આવી કુલ છ પદ્ધતિ આવી કઈ કઈ તો યાદ રાખજો લખી નાખો છ એ છ પદ્ધતિમાં નંબર એકની વાત કરીએ તો સીએ પ્લસ ટુની સારવાર નંબર બે કહીએ આપણે તો વિદ્યુત છિદ્રતા કરંટ આપવાનો નંબર ત્રણ સૂક્ષ્મ અંતક્ષેપણ સૂક્ષ્મ અંતક્ષેપણ એટલે સમજી ગયા હશો માઇક્રો ઇન્જેક્શન બરાબર આ ત્રણ લખી એમાંથી એક અને બે આપેલી ચોપડીની અંદર બરાબર પછી મેદસ્વીકરણ આ નથી લખી તો આ લખી નાખવાનું કે મેદસ્વીકરણ મતલબ કે આ ડીએનના ઉપરના ભાગે લિપિડ લગાડી દેવાનું બરાબર ચરબીનું આવરણ લગાડી દેવાનું અને પછી તમને પેલી આપી છે જનીન સ્ફોટક જનીન પ્રક્ષેપિક વાળી અને છેલ્લે રોગકારક વાહકોનો ઉપયોગ આ સોરી બિનહાનિકારક રોગકારક ભાગોનો ઉપયોગ કરવાનો ઓકે તો આટલી પદ્ધતિઓનો સમાવેશ થાય છે ચલો આપણે એવા જઈએ ચોપડીની અંદર તો જુઓ ડીએનએ જલ અનુરાગી છે તેટલા માટે તે કોષ રસ્ત્રમાંથી પસાર થઈ શકતો નથી રાઈટ કારણ કે લિપિડ જે હશે એ જલ અનુરાગી પદાર્થોના અંદર પ્રવેશવા નહીં દે બરાબર બેક્ટેરિયાને પ્લાઝમિડ સ્વીકારવા માટે ગ્રાહી કરતાં પહેલાં તે આવશ્યક છે કે બેક્ટેરિયલ કોષોને ડીએનએના સ્વીકારે તો સક્ષમ બનાવવામાં આવે બેક્ટેરિયા એટલે કોઈ પણ આપણે મોટા ભાગે ઇસી રીતે કોલાઈ લઈશું કારણ કે આપણે માનવ માટેની બધી વાત કરીએ છીએ એટલા માટે બરાબર એવું કરવા માટે પહેલાં તેને નિશ્ચિત સાંદ્રતા ધરાવતા સંયોજિત ધન જેમ કે કેલ્શિયમની સારવાર આપવામાં આવતી હશે કેલ્શિયમ એને ડૂબાડવામાં આવશે એટલે કે ઉપરના ભાગે જે કોષરા સ્તર હોય એમાં કેલ્શિયમના સ્તર ગોઠવાઈ જાય એટલા માટે બરાબર જુઓ ને બેક્ટેરિયાના કોષ દીવાલમાં આવેલા છિદ્રો દ્વારા પ્રવેશ પામવાની ક્ષમતામાં વધારો થાય પુનઃ સંયોજિત ડીએનએ એટલે કે આર ડીએનએ જે આવેલો છે એના કોષોમાં દાખલ કરવા માટે પ્રથમ તેને બરફ ઉપર રાખવામાં આવે છે ત્યારબાદ તેને બેતાલીસ અંશ સેલ્સિયસ તાપમાનને મૂકવામાં આવશે પાછું ફરીથી સમય મૂકવામાં આવશે બરફ ઉપર મૂકવામાં આવશે આમ કરીએ એટલે બેક્ટેરિયા જે હશે એ આર ડીએનએ જે કહીએ એનો સ્વીકાર કરવા માટે સક્ષમ બની જશે ઓકે જો નાનકડી યુઝ આપ્યું છે સીએ પ્લસ ટુની સારવારમાં તો આની સંપૂર્ણ માહિતી આપણે પાછા એનિમેશન સ્વરૂપે ઉઠાવીએ છીએ યજમાન કોષોમાં ડીએનએને પ્રવેશ કરવાની માત્ર આ એક જ રીત નથી આના સિવાય પણ ઘણી બધી છે જે મેં તમને કીધી હમણાં પણ તમને ડાયરેક્ટ કીધું સૂક્ષ્મ અંતક્ષેપણ માઇક્રો ઇન્જેક્શન આમાં આ ડીએનએને પ્રાણી કોષોના કોષ કેન્દ્રમાં સીધું જ અંતક્ષેપણ કરવામાં આવે ઇન્જેક્શન દ્વારા બીજી એક પદ્ધતિ છે કે વનસ્પતિઓ માટે અનુકૂળ છે જેમાં ટંગસ્ટન કે સોનાના લઘુ તીવ્ર વેગીય કણો દ્વારા આવરીત ડીએનએના કોષો પર મારો કરવામાં આવશે અને આ પદ્ધતિના જેઓ પ્રક્ષાપિક કાં તો જનીન સ્ફોટક તરીકે ઓળખાણ આપેલી છે અને અંતિમ પદ્ધતિ કે જેમાં બિનહાનિકારક રોગકારક છેલ્લી પદ્ધતિમાં એવું કહે છે બિનહાનિકારક હોય હોય રોગકારક પણ અસર ના કરે એમ એવા વાહકોનો ઉપયોગ કરવામાં આવે અને આ વાહકોથી જ્યારે કોષો સંક્રમિત થાય ત્યારે આપણે આપણા ડીએનએ પણ યજમાનમાં શું કરી દઈશું સ્થાનાંતરિત કરી દઈશું ભેગો ભેગો બરાબર ઘણી જગ્યાએ આપણે પાસ ના હોય આના કોઈ જગ્યાએ પાર્ટિક્યુલરમાં ઘૂસવું હોય તો બહુ મોટું ટોળું જતું હોય પંદર વીસ જણું એમ આપણે ઘૂસી જઈએ પાસ વગર બસ એના જેવું થયું અહીંયા બરાબર ડીએનએ ના નિર્માણ માટેના ઉપકરણોના વિશેનો અભ્યાસ કરી ચૂક્યા ચાલો હવે આપણે એ પદ્ધતિ ભણીશું કે કઈ રીતે બનાવવામાં આવશે આ તો સાધનો ભણ્યા આપણે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો ભણ્યા કે જેના આધારે ડીએનએને કટ કરવામાં આવતા હશે બે અલગ અલગ ચીપકું છોડા બનાવીને લીગેઝ દ્વારા શું કરવામાં આવશે જોડવામાં આવતા હશે બંનેને બરાબર અને પછી યજમાનમાં આપણે એવા વાહકોને પસંદ કરીશું કે કેવા વાહકો હોય જે પસંદગીમાં લેખક ધરાવતા ક્લોનિંગ વાહકો આવતા હશે અને પછી આપણે સક્ષમ યજમાન પસંદ કરીશું કે જેની અંદર એનું ગુણન થઈ શકતું હશે બરાબર હવે પુનઃ સૂચ્ય ડીએનએન ટેકનોલોજીની ક્રિયાવિટી તો જુઓ પુનઃ સૂચ્ય ડીએનએ ટેકનોલોજીમાં કેટલા ચોક્કસ ક્રમના સોપાનો એટલે કે પગથિયાઓ ક્રમ હોય છે જેમ કે ડીએનએનું અલગીકરણ કરવું પડે પહેલાં તો ચોક્કસ ઇચ્છિત ડીએનએ જો હશે એને લેવો પડે અલગથી પછી રિસ્ટ્રિક્શન એન્ડ્રોન્યુક્લિયરની મદદથી ડીએનએનું કટ કરવામાં આવતું હશે એ ભણ્યા આપણે બરાબર પછી ઇચ્છિત ડીએનએ ખંડનું આપણે અલગીકરણ એટલે કે અલગ કરીશું કે ભાઈ પહેલાં આમાંથી કટ કર્યો હવે એને લઈ લઈશું આપણે અને વાહક ડીએનએમાં તેનું સાથે જોડાણ કરીશું જે વાહક ડીએનએ આવેલો હશે એટલે કે જે આપણે ભણ્યા ને પેલું પીબીઆર થ્રી ટુ ટુ એ વાહક ડીએનએ કહેવાય યજમાનમાં પછી એને આપણે પ્રવેશ કરાવીશું ડીએનએનો હમણાં બધી પદ્ધતિઓ કીધી તમને અને યજમાન કોષોના માધ્યમમાં વ્યાપક સ્તરે તેનું સંવર્ધન કરીશું એટલે કે યજમાન કોષો રીસે રીસ્યકલનનું આપણે બહુ જ સંવર્ધન કરીશું બહુ સંખ્યા વધારીશું એટલે આપણને આરડીએનએની સંખ્યા પણ ઓટોમેટિક કેવી થશે વધશે અને પછી આપણે એમાંથી શું કરીશું પાછું આપણે ઈચ્છિતની બદલી લઈશું આરડીએનએ પાછું બહાર કાઢી લઈશું પ્લાઝમીટ જે હશે બરાબર તો આ બધા ચરણોનો અહીંયા તમને સંપૂર્ણ અભ્યાસ કર્યો છે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું તો હવે ડાયરેક્ટ આપણે શું કરીશું એનિમેશનમાં જોઈશું બરાબર ચલો આપણે જે ભણ્યા એને એક વખત જોઈ લઈએ આ અગર પ્લેટ છે બધા સાધનો બતાવે છે કે પુનઃ પુનઃસયોજી ટેક્નોલોજીમાં આરડીએનએ બનાવવા માટે કેટલી વસ્તુ જોઈશે સક્ષમ મેજબાનમાં નાખવા માટે બરફની પ્લેટ છે આ બધી માઇક્રો ઇન્જેક્શન છે સ્પ્રેડ કરવા માટેના બધા સળિયા છે આ બધા આ ટ્યુબ છે કે જેની અંદર બધું મિશ્રણ કરવામાં આવશે આ બોટલ બાથ છે કે જેમાં બેતાલીસ ઊંશ સેલ્શિયસ તાપમાને એને મૂકવામાં આવશે ટ્યુબ જે હશે એને અને આખી રાત મૂકી રાખવાનું સાડત્રીસ ઊંશ સેલ્સિયસ તાપમાને એટલે એમની વસાહતો વધે એના માટેનું એ સાધન હતું પહેલાં તો સ્ટેપ એક લીધું આપણે એની અંદર શું કરવામાં આવશે પેલી જે ટ્યુબ હતી કે જેની અંદર વાહક ડીએનએ મૂકેલા હશે એટલે કે પ્લાઝમી જે હશે એ વાહક હશે યજમાન હશે અને બીજાની અંદર શું જોવા મળતું હશે ડીએનએ હશે અને પછી બંનેના મિશ્રણ કરીને સ્ટેપ બીની અંદર શું કરો એક ટ્યુબમાં આવત જો એમાં કેલ્શિયમ ક્લોરાઈટનું દ્રાણ ઉમેર દેવાનું અને પછી દસથી બાર ઈસી રેસે કોલાઈ લેવાના અને અગર અગર પ્લેટ ઉપર મૂકી દેવાના એમાં ઈસી રેસે કોલાઈ સાથે પહેલાં પણ મૂકવાના પ્લાઝમિટ પણ મૂકી દેવાના એમ મિશ્રણ કરી દેવાનું બંનેનું વ્યવસ્થિત અને પછી શું કરવાનું એને થોડીક વાર માટે આવી રીતે આમ હલાવવાના જેથી છે ને બધું આમ સ્પ્રેડ થઈ જાય વ્યવસ્થિત બધું ભળી જાય એમ ને સિરે છે કોલાઈન બધું ધ્રાવણમાં ભળી જાય કેલ્શિયમ ક્લોરાઈડની અંદર પછી એમાંથી લઈ લેવાનું થોડુંક જે ડીએનએ હશે બે અને એમને છે ને એક પ્લેટમાં મૂકી દેવાના બીજી નવી પ્લેટની અંદર અને પછી એને બરફના પેટ ઉપર મૂકવાની જોઈ લો બરફ ઉપર મૂકવામાં આવશે લખી તોમાં ચોપડીમાં તો આ રીતે બરફ ઉપર મૂકવામાં આવશે પાછા લઈ લેવામાં આવશે કાઢીને બંને કાઢીને પેલાની અંદર મિશ્રણ કરીને પાછું છે ને બેતાલીસ ઊંચ સેલ્સિયસ તાપમાન એટલે વોટર બાથમાં મૂકવાના દસ મિનિટ માટે મૂકી રાખે બરફમાં ઉપર લખે ને છે બધું વોટર બાથમાં બેતાલીસ ઊંચ સેલ્સિયસ તાપમાન બંને આવશે સમય પર લખ્યું કે નેવું સેકન્ડ સુધી પાછા લઈ લઈશું પાછા બરફની પ્લેટમાં મૂકી દઈશું લખીને આવી બે મિનિટ માટે હવે એની અંદર સંવર્ધન માધ્યમ ઉમેરવામાં આવશે બસો પચાસ માઇક્રો એમ લીટરનું પાંચોને સાત એસો સેલ્સિયસ તાપમાન એ લખ્યું નહીં છું જો મૂકી દેવામાં આવશે વોટર બાથમાં અડધો કલાક માટે હવે પેલી અગળ અગર પ્લેટ લેવામાં આવશે અને આ જે આપણું હતું વાહક ડીએનએ અને પછી પેલું વિશે રેસે કોલાઇજ એ બંનેના આગળ આગળ પ્લેટની અંદર નાખી દેવામાં આવશે અને બરાબર સ્પ્રેડ કરી દેવામાં આવશે વોટર બાથમાંથી અડધો કલાક પછી કાઢી લેવાનું હવે બંધીમાંથી લેશે અને આગળ આગળ પેટમાં મૂકી દીધા જો એ સંવર્ધન માધ્યમ કહેવાય પેલી આપણે નથી કીધું કે એમ્ફિસિલિન ટેટ્રામાઇસિન બરાબર એની અંદર મૂકવામાં આવશે આવી રીતે અગર આગળ તો હશે જ પાછું એન્ટીબાયોટિક પણ હશે એમ અને સ્પ્રિટ કરી દઈશું બરાબર બધું હલાવી દઈશું જેથી સિરેશા કોલાઈને વાઘ ક્લાસ મિન બધું ભેગું થઈ ગયેલું હશે અને પેલું આગળ આગળના બધું મિક્સ થઈ જાય એમ એના માટે ફેલાવી દઈશું ચારે બાજુ એમ બધું બધું લઈ લઈશું લેબલ કરી દઈશું અને પછી એને આખી રાત માટે એક મશીનમાં મૂકી દઈશું અને સવારે જોઈશું ને તો એમ બધીની બધાની કોલોની મળશે આપણને એમ્ફીસીલીન માધ્યમ ઉપર એમ્ફીસીલીન નિષ્ક્રિય હશે તો પ્રક્રિયા નહીં કરે અને ટેટ્રાસાઇકલીન જે હશે એ પ્રક્રિયા કરશે એવું તમને આગળ આવી ગયેલું હતું વાળું આ બસ આ સાધાની અંદર સાડત્રીસો સેલ્સિયસ તાપવાનું તાપમાન રાખવાનું આખી રાત મૂકી રાખવાનું સવારે તમે જોશો તો આપણને ઘણી બધી કોલોની મળી ગઈ હશે એ સિરેસ્ટકોલાઈની જો અત્યારે સવાર પડી ગઈ હવે તમને બતાવી દીધા જોવા ગ્રીન કલરમાં બધા દેખાય છે ને એ જ છે અસંખ્ય બેક્ટેરિયા બન્યા તો સાથે સાથે એની અંદર રહેલું પ્લાઝમિન પણ કેવું થયું હશે ડબલ થયું હશે આરડીએનએ પણ પછી આપણે એમાંથી શું કરીશું કાઢી લઈશું કાઢીને અને આનો જ્યાં ઉપયોગ કરવાનો છે ત્યાં કરીશું ઓકે મિત્રો તો આવજો બાય જય સ્વામિનારાયણ